मॉडल स्कूल चैनल ने लाइक शेयर और सब्सक्राइब करना भूलो नहीं। चलो बाळको, આજે આપણે વર્ગમૂળ શોધતા શીખીશું, અવિભાજ્ય અવયવ પાડી અને વર્ગમૂળ શોધીશું। તો આપણી સંખ્યા શું છે બાળકો? 400। તો સૌપ્રથમ 400 ને લખવાની, ત્યારબાદ આવી રીતે લાઈન કરવાની છે। ઓકે, હવે કેટલા દૂર 400 આવે? પહેલાં બે વડે ભાગ ચલાવવાના, બે વડે જ ન ચાલે તો ત્રણ વડે, ત્રણ વડે ન ચાલે તો ચાર વડે, પાંચ વડે, ટર્ન બાય ટર્ન આગળ વધશું। તો બાળકો 200 દૂ 400 બરોબર છે। ઓકે, ત્યારબાદ 100 દૂ 200, પછી 50 દૂ 100, પછી 25 દૂ 50। તો હવે બે વડે ભાગ ના ચાલે તો ત્રણ વડે, તો ત્રણ એકાના ઘડિયામાં 25 ન આવે તો ચાર વડે, તો ચાર એકામાં પણ 25 ન આવે તો પાંચ વડે, પચ્ચીસ પાંચ પાંચ પચ્ચીસ, અને 1 5 5। બાળકો અહીંયા લાસ્ટમાં જ્યાં સુધી 1 ન આવે ત્યાં સુધી આપણે ભાગ ચલાવવાના રહેશે। લાઇનમાં બગડો, ત્રગડો, ચોગડો, પાછળો, આપણે બગડો પછી તગડાથી ભાગ ના આવેલા તો ચોગડો, તો ચોગડાથી ન આવેલા તો પછી પાછળાથી આવેલા। 200 દૂ 400, 100 દૂ 200, 50 દૂ 100, 25 દૂ 50, 50 પચ્ચીસ 25, 1 5 5। હવે તમારે આવી રીતે લખવાનું, આપણી સંખ્યા શું છે? 400। 400 બરાબર 2 × 2 × 2 × 2 × 5 × 5। ઓકે બાળકો, તો બગડાની વર્ગ આપણે શોધી છે, વર્ગ એટલે કે 2 ઘાત, આ બગડાની 1 પેર બની, પછી અહીંયા બગડાની 1 પેર બની, અહીંયા પાછળાની 1 પેર બની, બરાબર 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત, 5 ની 2 ઘાત। ઓકે, એટલે 2 × 2 × 5 એની 2 ઘાત, 2 × 2 = 4, 4 × 5 = 20, એટલે કે 400નું વર્ગમૂળ છે તો જવાબ શું આવે? 20 આવે। બાળકો મેં તમને 1 થી 30 સુધીના વર્ગ પાકા કરાવ્યા છે, એટલે 20 × 20 આવી ગયા 400, બરાબર છે। ચાલો હજી એક દાખલો શીખવાડું છું, 729। તો પહેલા રકમ લખી લ્યો, ચાલ હવે બાળકો અહીંયા એકમનો અંક 9 છે, તો જેનો એકમનો અંક 2 4 6 8 હોય તો જ બે વડે ભાગ આલે, અહીંયા એકમનો અંક 9 છે તો 9 છે એટલે બે વડે ભાગ ન આવે, 3 વડે ભાગ ચાલી શકે। ઓકે, તો ચાલો અહીંયા હું તમને રફ કામ કરાવું છું, તો તમને ન આવડે ને તો 729ને 3 વડે ભગાય, 3 × 3 × 3 × 2 = 6, 7માંથી 6 જાય તો 1, ઉપરથી ઉતાર્યો બગડો, 3 × 4 = 12, 12માંથી 12 જાય તો 0, ઉપરથી ઉતાર્યો નવડો, 3 × 3 = 9, 9માંથી 9 જાય તો 0, 243 બરોબર છે। ચાલ 243 729, તો હવે 243 અહીંયા એકમનો અંક 3 જ છે તો 3 વડે ભાગી શકાય, ચાલો ભાગો, 243ને 3 વડે ભાગો બાળકો, 3 × 3 × 3 × 2 = 6, 3 × 3 = 12, 3 × 5 = 15, 3 × 6 = 18, 3 × 7 = 21, 3 × 8 = 24, 4 × 4 જાય તો 0, 2 × 2 જાય 0, ઉપરથી ઉતાર્યો 3, 3 × 1 = 3, 3 × 3 જાય તો 0, 81 = 13, 243। ચાલ અહીંયા હું લખીશ 81 = 13, 243, હવે આપણને જાતે આવડે બરોબર છે, મોટી સંખ્યા હોય તો આવી જાય ભાગાકાર કરવાના, 27 = 13 81 9 = 37 3 = 9 1 = 3, લાસ્ટમાં 3 આવી ગયા બાળકો। ચાલો ફરી પાછું, આપણી સંખ્યા શું છે? 729 લખી, ચાલો હવે કેટલા, 1 2 3 4 5 અને 6 ત્રગડા છે, 6 × 6 લખી લીધા બાળકો, હવે બબેની પેર બનાવો, આ 1 પેર બની, આ 2 પેર બની, આ 3 પેર બની, 3 × 2 = 3 × 2 = 3 × 2 = 3, બરોબર છે, 2 ઘાત બોલો, વર્ગ બોલો, 3 સ્ક્વેર, ઇંગ્લિશમાં બોલાય 3 સ્ક્વેર, 3 સ્ક્વેર, 3 સ્ક્વેર, ઓકે આ સંખ્યા લખી લ્યો,
ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર છે. માથે એની કેટલી ઘાત? બે ઘાત. તંતેરી નવ, નવ તેરી સત્યાવીસ, બરાબર છે. તો વર્ગમૂળ 729નો જવાબ શું આવે? 27. હવે બાળકો આપણે સાચા છે કે ખોટા એ આપણે ચેક કરવું હોય તો કેમ કરે? જોજો, 27 ગુણ્યા 27, ઓકે. બે સંખ્યા છે એટલે ઝીરો મૂકું છું. બે સત્તા અહીંયા મોટી જગ્યામાં દેખાડું છું બાળકો. 27 ગુણ્યા 27 ઝીરો, બે સત્તા 14નો ચોગડો, વધી એક, બે બે ચાર ને એક પાંચ, બરાબર. સત્યુ સત્યુ 49, વધી 4, 7 2 14, 15 16 17 ને 18, સરવાળો કરો 9, 8 ને 4 12 નો બગડો, વધી 1 5 ને 1 7. જો આવી ગઈ 729. જો આપણે કોનું કરતા હતા? અંડરરૂટ 729 કોનું છે? 27, બરાબર છે. 27 ગુણ્યા 27 કર્યા તો 729 આવી ગયા. તો અહીંયા આપણો દાખલો સાચો છે, બરાબર છે. તો તમારે પણ આવી રીતે વર્ગમૂળ શોધતા શીખવાનું છે.